ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ફરીથી એકવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું નીલમાધવ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ. આર્થિક વિકાસમાં શરૂઆતમાં આપણે એની વ્યાખ્યા, આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત આપણે જોઈ ગયા છે. ત્યાર પછીનો ટોપિક છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. તો વિકાસશીલ અર્થતંત્રના જે લક્ષણો છે એ માથાદીઠ આવકને આધારે અલગ પાડવામાં આવ્યા છે. માથાદીઠ આવકને આધારે અર્થતંત્રના બે ભાગ પડે છે, એક વિકસિત અર્થતંત્ર અને બીજું વિકાસશીલ અર્થતંત્ર. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલ મુજબ $735 વધુ માથાદીઠ આવક ધરાવતો દેશ એટલે કે અર્થતંત્ર, જેને વિકસિત અર્થતંત્ર કહેવાય, અને વિકાસશીલ અર્થતંત્ર એટલે $735 ઓછી માથાદીઠ આવક ધરાવતો દેશ, જેને વિકાસશીલ અર્થતંત્ર કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. વિકાસશીલ અર્થતંત્રના કુલ 9 લક્ષણો છે. એમાંનું પહેલું લક્ષણ છે નીચી માથાદીઠ આવક. નીચી માથાદીઠ આવક એટલે કે સૌથી મહત્ત્વનું આ એક લક્ષણ છે. વિકાસશીલ અર્થતંત્રનું સૌથી મહત્ત્વનું લક્ષણ કે જે દેશની માથાદીઠ આવક ઓછી હોય અને વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય, તો એને કારણે એ દેશમાં રહેતા લોકોનું જીવનધોરણ નીચું હોય છે. એટલે નીચી માથાદીઠ આવક એ વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ કહેવાય છે. ત્યાર પછી બીજું લક્ષણ છે વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ દેશોમાં વસ્તી વધારાનો દર એ વધુ જોવા મળે છે, અને જે દેશમાં 2%થી વધુ વસ્તી વૃદ્ધિનો દર હોય એ દેશ વિકાસશીલ દેશ કહેવામાં આવે છે. ત્રીજું લક્ષણ છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. જે વિકાસશીલ દેશો હોય છે એ દેશોનો મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય છે, અને ખેતીમાંથી સૌથી વધુ રોજગારી પ્રાપ્ત કરતા હોય છે. એક અંદાજ મુજબ એમ કહેવાય છે કે જે દેશ ખેતી ક્ષેત્રમાંથી 60% કરતાં વધુ લોકો રોજગારી મેળવતા હોય, 60% કરતાં વધુ રોજગારી ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી હોય, તો એ દેશ એ વિકાસશીલ દેશ કહેવામાં આવે છે. અને એ દેશ રાષ્ટ્રીય આવકમાં વિકાસશીલ અર્થતંત્ર જેની કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો એ 25% હોય, તો એ દેશ વિકાસશીલ અર્થતંત્ર કહેવામાં આવે છે. ત્યાર પછી છે ચોથું, આવકની વહેંચણીની અસમાનતા. વિકાસશીલ રાષ્ટ્રો જે હોય છે એમાં આવક અને ઉત્પાદનના સાધનોની અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર એમ બંને ક્ષેત્રોમાં જોવા મળે છે. જે દેશમાં ટોચના એટલે કે ધનિક લોકો, જે દેશમાં ટોચના 20% જે કુલ રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય, અને તરિયાના એટલે સૌથી ગરીબ લોકો 20% જે રાષ્ટ્રીય આવકમાં 10% જેટલો હિસ્સો આપતા હોય, તો એ દેશ વિકાસશીલ દેશ કહેવામાં આવે છે. એટલે આવા દેશોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીયકરણ મોટે ભાગે ધનિક લોકો પાસે જોવા મળે છે.
ત્યાર પછી છે પાંચમું ત્યાર પછી પાંચમું લક્ષણ છે બેરોજગારી. વિકાસશીલ દેશોનું સૌથી મહત્વનું લક્ષણ છે બેરોજગારી. આવા દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ હોય છે. કુલ શ્રમિકોના 3% કરતાં વધુ બેરોજગારી ધરાવતો દેશ એ વિકાસશીલ દેશ કહેવાય છે. અને આવા દેશોમાં જુદા જુદા પ્રકારની બેરોજગારી જોવા મળે, જેમ કે મોસમી બેરોજગારી, છૂપી બેરોજગારી, પ્રછન્ન બેરોજગારી, છૂપી એટલે પ્રછન્ન બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી, માળખાગત બેરોજગારી, અર્ધ બેરોજગારી. વિકાસશીલ દેશોમાં આ જુદા જુદા સ્વરૂપની બેરોજગારી જોવા મળે છે. ત્યાર પછી છે છઠ્ઠું લક્ષણ ગરીબી. ગરીબી કોને કહેવાય? સૌથી મહત્ત્વનું લક્ષણ છે ગરીબ કોને કહેવાય. તો કે જે દેશના લોકોને પોતાની જે પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય જેવી ચીજ વસ્તુઓ સંતોષી શકતા ન હોય, તો એવા લોકોને ગરીબીમાં જીવે છે એમ કહી શકાય. અને આવી ગરીબીનું પ્રમાણ જો જે દેશમાં કુલ વસ્તીના 1/3 જેટલી હોય તો એ દેશ વિકાસશીલ દેશ છે તેમ કહેવાય છે. અને ગરીબી એ વિકાસશીલ દેશોનું સૌથી મહત્ત્વનું લક્ષણ છે. ત્યાર પછી છે દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી અર્થતંત્ર એટલે શું? સૌથી મહત્ત્વનો મુદ્દો છે કે દ્વિમુખી અર્થતંત્ર વિકાસશીલ દેશોમાં આ પ્રકારનું અર્થતંત્ર જોવા મળે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં 2 ભાગ પાડી શકાય, ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર. તો ગ્રામ્ય વિસ્તારમાં મોટે ભાગે ખેત આધારિત અર્થતંત્ર હોય છે. અને ગ્રામ્ય વિસ્તારોમાં પછાત ખેતી પદ્ધતિ હોય, જૂના યંત્રોનો ઉપયોગ થતો હોય, રૂઢિચુસ્ત માળખું જોવા મળતું હોય અને આને કારણે ઓછું ઉત્પાદન થતું હોય. ગ્રામ્ય વિસ્તારનો પોઈન્ટ છે, ગ્રામ્ય વિસ્તારમાં ઓછું ઉત્પાદન થાય જેને કારણે આવક ઓછી, આવક ઓછી હોવાને કારણે નીચી માથાદીઠ આવક રહે અને નીચી માથાદીઠ આવક હોવાને કારણે જીવનધોરણ પણ નીચું હોય છે. શહેરી વિસ્તાર. શહેરી વિસ્તારમાં આધુનિક ઉદ્યોગો હોય, એ ઉપરાંત નવી આધુનિક ઉત્પાદન પદ્ધતિ હોય, નવા નવા આધુનિક યંત્રોનો ઉપયોગ થતો હોય. શહેરોમાં રહેતા જે લોકો છે એ લોકોની વૈભવી જીવનશૈલી હોય. એટલે વિકાસશીલ દેશમાં 2 પ્રકારના ભાગ પડે, ગ્રામ્ય વિસ્તારની લાઇફસ્ટાઈલ અને શહેરી વિસ્તારમાં રહેતા લોકોની લાઇફસ્ટાઈલ, બંનેની અલગ અલગ હોય છે. એટલા માટે એને દ્વિમુખી અર્થતંત્ર કહેવાય છે. એનું એક સાદું અને સિમ્પલ તમને ઉદાહરણ આપું દ્વિમુખી અર્થતંત્રને સ્પષ્ટપણે સમજવા માટે, કે એક તરફ ગામડાઓમાં ઘણા લોકો બળદ ગાડામાં જતા હોય છે અને બીજી તરફ એક એવો વર્ગ છે, ધનિક વર્ગ, પશ્ચિમી સંસ્કૃતિ અને વૈભવી જીવનશૈલી સાથે જોડાયેલો વર્ગ, જે એરોપ્લેનમાં જાય છે. એક જ દેશમાં 2 વર્ગ, ગરીબ વર્ગ અને ધનિક વર્ગ. ગરીબ વર્ગ કે જે બળદ ગાડાનો ઉપયોગ કરે છે, જૂની રૂઢિચુસ્ત પદ્ધતિઓથી જીવન જીવે છે. બીજો વર્ગ જે વૈભવી જીવનશૈલી જીવે છે, ધનિક વર્ગ, એ લોકો એરોપ્લેનમાં મુસાફરી કરે છે. એટલે આ પ્રકારે આને દ્વિમુખી અર્થતંત્ર, 2 પ્રકારનો વર્ગ, એક જૂની રૂઢિચુસ્ત જીવનશૈલી જીવતો વર્ગ અને બીજો વર્ગ ધનિક વર્ગ જે વૈભવી જીવનશૈલીથી જોડાયેલો, વૈભવી જીવનશૈલી ધરાવતો વર્ગ, આ 2 પ્રકારના વર્ગ એટલે દ્વિમુખી અર્થતંત્ર. ત્યાર પછી વાત કરીશું આપણે પાયાની અપર્યાપ્ત
સેવાઓ, પાયાની જે સેવાઓ છે વિકાસશીલ દેશોમાં પૂરતા પ્રમાણમાં મળતી નથી. કઈ કઈ સેવાઓ? જેમ કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, વીજળી, આરોગ્ય, બેન્કિંગ. આ બધી જ સેવાઓનો પૂરતા પ્રમાણમાં વિકાસ થયો હોતો નથી. અપર્યાપ્ત સેવાઓ છે, ખાસ કરીને ગામડાઓમાં આ બધી સુવિધાઓનો અભાવ હોય છે, ને એ લોકોએ આ સુવિધાઓનો લાભ લેવા માટે નજીકના નગરોમાં, નજીકના જે મોટા શહેરો હોય ત્યાં જવું પડે છે. એટલે ગામડાઓમાં ખાસ કરીને આ પાયાની સુવિધાઓ હોતી નથી. ત્યાર પછી છે નવમું, આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. વિકાસશીલ દેશોનું જે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ છે, વિદેશ વેપારનું જે સ્વરૂપ છે, એ કઈ રીતે વિકાસને અવરોધક રૂપ છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. તો આંતરરાષ્ટ્રીય જે વેપાર થાય છે એમાં ખાસ કરીને બે પ્રકારનો વેપાર, આયાત વેપાર અને નિકાસ વેપાર. નિકાસ વેપાર કયો કયો? ભારતની જે નિકાસો છે એમાં ખાસ કરીને કૃષિ પેદાશોની નિકાસ, બગીચાની પેદાશો, એની નિકાસો કરવામાં આવે છે. હવે આ ચીજવસ્તુ એવી છે કે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં માંગ ઓછી હોય છે, અને માંગ ઓછી હોવાથી એના ભાવ પણ ઓછા રહે છે, અને ભાવ ઓછા હોવાથી નિકાસ કમાણી ઓછી રહે છે. ત્યાર પછી વાત કરીશું ભારત દેશની આયાતો, એટલે કે વિકાસશીલ દેશોની આયાતો કઈ હોઈ શકી. ખાસ કરીને વિકાસશીલ દેશોની આયાતો ઔદ્યોગિક પેદાશો, યંત્ર સામગ્રી, આ બધી ચીજવસ્તુ એવી છે જેના ભાવો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધુ હોય છે. ભાવો વધુ હોવાથી આયાત પાછળ થતો ખર્ચ વધી જાય છે. આમ ભારતની નિકાસ કમાણી કરતાં આયાત પાછળ કરવામાં આવતો ખર્ચ વધુ હોય છે. એટલે આને કારણે વિકાસશીલ દેશોનો વિકાસ એ અવરોધાય છે. બીજું અસર કરતું પરિબળ એ છે કે વિદેશ વેપારની શરતો આપણા ભારત દેશની પ્રતિકૂળ છે, જેને કારણે ભારતનું વિદેશી દેવું વધે છે. એટલે આ નવ લક્ષણો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો કહેવામાં આવે છે. જય હિન્દ, જય ભારત.